તો બાળકો, આજે હું તમને એક ભેળની છોકરીની વાર્તા કહેવાની છું, જેનું નામ નેલી હતું. તે બહુ જ પ્રેમાળ અને સુંદર હતી. નેલી કાયમ બધાને ગમતી હતી. હાથી કૂતરા ઘોડા બિલાડી મેના પોપટ બધા જ એને બહુ જ પ્રેમ કરતા હતા. એક દિવસ નેલીના માતા પિતાને કોઈ કામના કારણે બહાર જવાનું થયું, પણ નેલી એમની સાથે જવા માટે તૈયાર નહોતી. નેલીની માતાએ કહ્યું, નેલી તું હજી નાની છોકરી છે, રમતા રમતા તું ક્યાંક દૂર જતી રહીશ અને કદાચ શિયાળ તને ઉઠાવીને લઈ જાય છે તો? તો નેલીએ કહ્યું, નહીં માતા, તમે જરા પણ ચિંતા ન કરો, મારા ઘણા મિત્ર છે ને અહીંયા. નેલીએ તેની વાત ના માની તો માતા પિતાએ મિત્રોને જણાવ્યું કે નેલીનું ધ્યાન રાખજો. નેલીને કહ્યું કે ઘરથી દૂર નહીં જતી અને એકલી તો જરા પણ નહીં રહેતી. નેલીએ કહ્યું, માતા પિતા તમે ચિંતા નહીં કરો. માતા પિતાના ગયા પછી નેલીએ બહુ જ મસ્તી કરી. નેલી પોચું સુવાળું ઘાસ ખાતા ખાતા બહુ જ દૂર ચાલી ગઈ. એને ખબર જ ન હતી કે તે ક્યાં જઈ રહી છે. અને ત્યારે જ ત્યાં એક શિયાળ આવ્યું. એની નજર નેલી પર પડી. વાહ, એના મોઢામાં પાણી આવી ગયું. આજે તો મને પેટ ભરીને ખાવા મળશે, હું બધું જ ખાઈ જઈશ. એ બહુ જ ખુશ હતો. આજે હું ખૂબ જ ખાવાનું ખાઈ શકીશ, તે બહુ જ ખુશ હતી. પણ જો હું આને હમણાં જ મારી નાખીશ તો તેના બધા દોસ્ત અહીંયા આવી જશે, તો પછી હું શું કરું? તો કયો રસ્તો છે જેને હું મારી શકું? તો તેણે નેલી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને નેલીની સામે એક મિત્રની જેમ ભળી ગઈ અને બોલી, નેલી તું આટલી દૂર આવી ગઈ છે, તને બીક નથી લાગતી? નેલીએ કહ્યું, અરે હા, હું તો મારી ધૂનમાં અહીંયા સુધી આવી ગઈ, મને કશું ખબર ના પડી. મને માતાએ કહ્યું હતું. શું કહ્યું હતું માતાએ? નેલી બોલી, માતાએ કહ્યું હતું કે એકલી ક્યાંય નહીં જતી, શિયાળ આવશે અને તને ઉપાડીને લઈ જશે. ઓહો, એવું કહ્યું હતું તારી માએ? તો પણ તું ના માની, પણ ચિંતા નહીં કર, તું મારી પીઠ પર બેસી જા, મારું ઘર અહીંયા નજીકમાં જ છે, આપણે ત્યાં જઈએ, ઠીક છે? અને નેલી શિયાળની પીઠ પર બેસી ગઈ અને બંને ચાલવા માંડ્યા. તેઓ એકબીજા સાથે ગપ્પા મારતા ચાલવા માંડ્યા. આજો મારું ઘર આવી ગયું, તું અંદર જઈને આરામ કરી લે, હું તારા માટે ખાવાનું લઈ આવું. છી, આ તારું ઘર છે? આહ, કેટલું ગંદુ છે આ, તું આને સારું કેમ નથી રાખતી? હવે કોણ કરશે? મારી પાસે ટાઈમ નથી. હવે તું આવી ગઈ છે તો તું સાફ કરી દેજે, ઠીક છે? હું કરું છું સાફ, તું કશું ખાવા માટે લઈને આવો. નેલીએ ઘરની સફાઈ શરૂ કરી દીધી. સાફ કરતા કરતા તેને ત્યાં શિયાળની ચામડી દેખાઈ. નેલી બહુ જ ડરી ગઈ. આ કદાચ શિયાળ તો નથી ને, હવે હું શું કરું? મેં મારી માની વાત નહીં માની અને બહુ જ મોટી ભૂલ કરી નાખી. તે રડવા લાગી. રડતા રડતા તેને મેનાની સીટી સંભળાઈ. તેણે બહાર ડોક્યું કર્યું અને જોયું કે તે તેની મિત્ર જ હતી. મેનાએ કહ્યું, નેલી હવે રડીશ નહીં, હવે તું સમજી ગઈ હોઈશ કે આ ઉફી જ એક શિયાળ છે. હવે આપણે કઈ યુક્તિ કરવી જોઈએ. તે તને આટલી જલ્દી નહીં મારે, એટલે તું ડર્યા વગર પહેલાંની જેમ તેની જોડે વાતો કરતી રહે, ઠીક છે? આપણા પોપટભાઈ છે ને, તે બધાને બોલાવવા ગયા છે. તું ચિંતા નહીં કર, તે આવતા જ હશે, બધા હમણાં જ પહોંચી જશે, ઓકે? અને વાતો કરતા કરતા રોકાઈ ગઈ, કેમ કે શિયાળ પાછું આવી રહ્યું હતું. આવતા જ તેણે નેલીને કહ્યું, નેલી હું તારા માટે બહુ બધું ઘાસ લઈને આવ્યો છું, તું પહેલાં ખાઈ લે અને હા, હું બહાર જઈને આવું છું. નેલીએ કહ્યું, પણ તું તો મને મારા ઘરે છોડીને આવવાની હતી ને? શિયાળે કહ્યું, નેલી એમ પણ તારા માતા પિતા ઘર પણ નથી, તો તું બે ચાર દિવસ અહીંયા જ રોકાઈ જા, હું જરા બહાર જઈને આવું છું અને જોઈ લઉં છું, તું ફક્ત આ ઘાસ ખાઈ લેજે, ઠીક છે? પછી તે બહાર ચાલ્યો ગયો, પણ જતા સમયે એણે દરવાજો બહારથી સારી રીતે બંધ કર્યો. હવે નેલીથી રહેવાયું નહીં,
તે રડવા લાગી અને તે એટલી ડરી ગઈ હતી કે શિયાળ પાછા આવતા જ તેને પોતાનું ખાવાનું બનાવી દેશે, આનો અર્થ તે તેને મારી નાખશે. નેલી બહુ જ ડરી ગઈ અને ત્યારે જ મેનાએ જોર જોરથી સીટી વગાડી અને નેલીના બધા દોસ્ત ત્યાં આવી પહોંચ્યા. હાથી પણ આવી ગયો. હાથીએ પોતાની સૂંઢથી દરવાજો તોડ્યો. બહાર આવતા જ તેણે ઘોડાભાઈ, ટીપુ બધાને જોયા. હવે આપણે ઘરે જઈએ? નેલીએ પૂછ્યું. તો બધાએ કહ્યું, ના, હવે આપણે એમ ઘરે નહીં જઈએ. આ શિયાળને પાઠ ભણાવીને જ જઈશું. અને બધાએ મળીને શિયાળને પાઠ ભણાવવા માટે એક યુક્તિ વિચારી. તેમણે કઈ યુક્તિ વિચારી તમને ખબર છે? નેલીને છતની ઉપર રાખી દીધી. બિલાડી દરવાજા પર બેસી ગઈ. ટીપુભાઈ પાછલા દરવાજા પર બેસી ગયા. ઘોડાભાઈ દરવાજેથી થોડા દૂર ઊભા રહી ગયા અને હાથીભાઈ દૂર એક ઝાડ પાસે ઊભા હતા. હવે અંધારું થવા લાગ્યું હતું. બધા પોતાની જગ્યા પર ઊભા હતા અને રાતના લગભગ 12 વાગી ગયા હતા અને શિયાળ ઘરે પાછું આવ્યું. તેને બહુ જ ભૂખ લાગી હતી. તેણે વિચાર્યું કે હવે જઈને નેલી પર હાથ સાફ કરી નાખું અને નેલીને પૂરેપૂરી ખાઈ જાઉં. તેણે દરવાજો ખોલ્યો અને જોયું અંદર તો એકદમ અંધારું છવાયેલું છે. દરવાજામાં એક લાકડી પડેલી હતી. તે પડતા પડતા બચ્યો અને તેણે બૂમ પાડી, નેલી તું ક્યાં છે? દીવો તો સળગાવતી નથી. હાથીએ નેલીને છત પર અગાશી પર રાખી હતી. નેલીએ ત્યાંથી જવાબ આપ્યો, અરે શિયાળ, હું તો અહીંયા બેઠી છું. અહીંયા જો, ઉપર ઉપર. મને શિયાળોનો બહુ જ ડર લાગે છે, એટલે હું અહીંયા ઉપર આવીને બેઠી છું. હવે ડરીશ નહીં, તું નીચે આવી જા, હું આવી ગયો છું. નેલીએ કહ્યું, નહીં 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 નહીં, હું નથી આવતી નીચે. નેલી નીચે આવને, આવું કેમ કરે છે? નહીં, તું જ ઉપર આવી જા. સારું સારું, તું રોકાઈ જા, હું જાઉં છું. ઠીક છે, તું ત્યાં જ રહેજે. તે ઉપર છલાંગ લગાવવાનો છે તો કે બિલાડીએ તેના પર હુમલો કરી દીધો. શિયાળ તો ડરી જ ગયો. તેણે વિચાર્યું કે હું પાછલા દરવાજાથી ઉપર ચાલ્યો જાઉં. હવે તે પાછલા દરવાજા પાસે ગયો તો ત્યાં કોણ બેઠેલું હતું? ટીપુભાઈ. હવે ટીપુભાઈ ત્યાંથી ભસવા માંડ્યો, બો બો મ્યાઉ મ્યાઉ, બો બો મ્યાઉ મ્યાઉ. હવે અરે બાપરે, શિયાળ બહુ જ ડરી ગયો. શિયાળે દરવાજો ખોલ્યો અને બહાર આવી ગયો. બહાર જતા જેણે જોયું કે ઘોડાભાઈ તૈયાર જ ઊભા હતા. તેણે એવી લાત મારી કે તેનું પેટ જ ફાટી ગયું. હવે જોરથી તે બૂમો પાડતા જંગલની તરફ ભાગી ગયું. પણ ત્યાં તો હાથીભાઈ ઊભા હતા. હાથીએ શિયાળને ઉપાડ્યો અને તેને સૂંઢમાં ઉપાડીને ગોળ ગોળ પાગલની જેમ ફરવા લાગ્યો. શિયાળને ચક્કર આવવા લાગ્યા. પથ્થર પર એટલી જોરથી ફટકાર્યું કે બિચારું ઉઠી જ ના શક્યું, કારણ કે તેના પ્રાણ ઉડી ચૂક્યા હતા. હવે નેલી હાથીભાઈની સૂંઢ પર બેસીને ગઈ અને બધા જ ગપ્પા મારતા મારતા હસતા હસતા ઘરે પહોંચી ગયા. હાથીભાઈ બોલ્યા, સારું થયું કે પોપટ અને મેનાએ તને જોઈ લીધી હતી, નહીં તો એ શિયાળને આ સજા અમે ક્યારેય ના આપી શકત અને તે તને ખાઈ ગયો હોત. તો આ વાર્તાનો સાર છે, મિત્રો એવા હોવા જોઈએ જે હંમેશા તૈયાર રહે મદદ કરવા માટે. બરાબર ને?